नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। तो विद्यार्थी मित्रों मजा माने आज आपणे धोरण 6 માં સામાન્ય જ્ઞાન વિશે જોઈશું। સામાન્ય જ્ઞાનમાં પાઠ 26 પ્રાચીન ભારતની ઝાંખી એમાં આપ્યું છે। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો। એમાં પહેલું છે, કયો વેદ ઔષધીય વનસ્પતિ સંબંધિત માહિતી આપે છે। ઔષધીય વનસ્પતિ એટલે આપણે જે આયુર્વેદિક જે આપણે દવાઓમાં જે વાપરીએ છીએ એવી વનસ્પતિ, ઉદાહરણ તરીકે તુલસી છે, અરડુસી છે, લીમડો છે, જેને આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ એવી વનસ્પતિ, એને કઈ વનસ્પતિ કહે છે? ઔષધીય વનસ્પતિ। એની માહિતી કયા વેદમાં આપી છે એમ કહેવા માગે છે। તો ચલો બાજુમાં જોઈશું એનો જવાબ, અર્થવેદ, એની સંબંધી માહિતી કયામાં આપી છે? અર્થવેદમાં। પછી બીજું, આર્યો દ્વારા સૌપ્રથમ રચવામાં આવેલી ઋચાઓનો ગ્રંથ કયો છે? જે આર્ય સમાજ હતો એ આર્યો દ્વારા સૌપ્રથમ રચવામાં ઋચાઓનો જે ગ્રંથ છે એને સૌપ્રથમ રચના જેને લખ્યો હોય એની રચના કરી હોય એ ગ્રંથ કયો છે? તેનો જવાબ આપણે જોઈશું, ઋગ્વેદ। ત્રીજું, જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? જે જૈન ધર્મ હતો એનો જે પ્રથમ તીર્થકર એટલે જે જૈન ધર્મમાં જે એના મહાન જે હોય એની વાત કરવામાં આવી છે તીર્થકરની, કોણ હતા? ઋષભ દેવ। ચોથું જોઈશું, કયા તીર્થકરે જૈન ધર્મને લોકપ્રિય બનાવ્યો? જે જૈન ધર્મ હતો એ કયા તીર્થકરે લોકપ્રિય બનાવ્યો એટલે લોકોનો પ્રિય, લોકપ્રિયનો મતલબ કે લોકોનો પ્રિય, જે સૌને ગમે એવો ધર્મ કોને બના કયા તીર્થકરે બનાવ્યો છે? તો વર્ધમાન મહાવીર 24માં તીર્થ કરે। પાંચમું, ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ધર્મનો ઉપદેશ આપ્યો? જે આપણા ગૌતમ બુદ્ધ હતા એમને કઈ ભાષામાં એમના જે ધર્મનો ઉપદેશ હતો એ કઈ ભાષામાં આપ્યો હતો? માગધી ભાષામાં। છઠ્ઠું જોઈશું, ગૌતમ બુદ્ધને બોધિ જ્ઞાન મળ્યા પછી પહેલું ધાર્મિક પ્રવચન ક્યાં આપ્યું? ગૌતમ બુદ્ધે જે બોધિ જ્ઞાન મેળવ્યું, બોધિ જ્ઞાનનો અર્થ એવો થાય કે એમને જે સંન્યાસ લીધું પછી એમને જે પણ જ્ઞાન મેળવ્યું, જે પણ શિક્ષા લીધી એને કઈ શિક્ષા કે જ્ઞાન કહેવાય? બોધિ જ્ઞાન। એમને બોધિ જ્ઞાન મળ્યા પછી ધાર્મિક પ્રવચન ક્યાં આપ્યું એટલે કયા સ્થળે આપ્યું? તેનો જવાબ આવશે સારનાથમાં। પછી સાતમું છે, મહાન મગધ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? મહાન જે મગધ નામનું સામ્રાજ્ય હતું એનો સ્થાપક એટલે જેને સામ્રાજ્યની રચના કરી હોય, જેને બનાવ્યું હોય મગધ સામ્રાજ્ય એની વાત કરી છે, એટલે સ્થાપક કોણ હતો? તો બિંબિસાર। આઠમું, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કયા ગ્રીક રાજાનું પતન થયું? ચંદ્રગુપ્ત જે રાજા હતા એમના દ્વારા કયા ગ્રીક રાજાનું પતન થયું? તેનો જવાબ આવશે સેલ્યુક્સ નિકાટોર। પછી નવમું, કયો મૌર્ય સમ્રાટ પ્રિયદર્શી તરીકે જાણીતો હતો? મૌર્ય સમ્રાટ જે પ્રિયદર્શી, પ્રિયદર્શી એટલે સૌનો પ્રિયદર્શક, સૌનો પ્રિયદર્શી કહેવાતો હતો એ મૌર્ય સમ્રાટ કયો હતો? તો આપણે જોઈશું અશોક, સમ્રાટ અશોક કહે છે તે સમ્રાટ અશોક। આઠમું, અષ્ટધ્યાયીના લેખક કોણ હતા? અષ્ટધ્યાયી નામનું જે લખાણ લખ્યું હતું, જે ગ્રંથ લખ્યું હતું એ લખાણના લેખક કોણ હતા? પાણિની। પછી અગિયારમું જોઈશું, કુશાન રાજવંશનો સ્થાપક કોણ હતો? જે કુશાન નામનું જે રાજ હતું એનો રાજવંશ હતો એનો સ્થાપક જેને એની રચના કરી હોય, સ્થાપના કરી હોય તે સ્થાપક કોણ હતો? કુજુલા કડફિશે। પછી બારમું જોઈશું, સાતવાહન રાજવંશનો સૌથી પ્રખ્યાત રાજા કોણ હતો? ગૌતમી પુત્ર સાતકર્ણી। તેરમું, ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું હતું? ભારતમાં નેપોલિયન નામ તરીકે કોણ જાણીતું બન્યું હતું? સમયુગુપ્ત। પછી ચૌદમું, કયા ચીની મુસાફરે ચંદ્રગુપ્ત બીજાના રાજદરબારની મુલાકાત લીધી હતી? એટલે જે ચીની મુસાફર હતો તેને ચંદ્રગુપ્ત બીજાના રાજદરબાર જેનો મહેલ હતો એની મુલાકાત લીધી, એટલે એને જોવા આવેલો હતો એની મુલાકાત લીધી હતી એમના દરબારની, એ કોણ હતું? ફાહી યાન।
પંદરમો, મહાન સંસ્કૃત કવિ કાલિદાસ એક સભ્ય તરીકે કોના રાજ દરબારમાં સ્થાન શોભાવતા હતા? જે આપણા મહાન સંસ્કૃતના કવિ જે કાલિદાસ કહેવાય છે, એક સામાન્ય સભ્ય તરીકે કોના રાજ દરબારમાં સ્થાન શોભાવતા? રાજ દરબારમાં એટલે રાજમહેલમાં જે રાજા રજવાડાઓ બેસે એમના સ્થાન શોભાવતા, એટલે ત્યાં બેસતા, તેમનું એક સ્થાન હતું, એ સ્થાન શોભાવતા હતા. તો કોના દરબારમાં સ્થાન શોભાવતા હતા? ચંદ્રગુપ્ત બીજાના. સોળમો, વર્ધન રાજવંશનો સ્થાપક કોણ હતો? જે વર્ધન નામનું રાજા હતું એના રાજવંશનો સ્થાપક જેને સ્થાપના કરી તે કોણ હતું? તો પ્રભાકર વર્ધન. સત્તરમું જોઈશું, રાજ તરંગિણીની રચના કોણે કરી હતી? જે રાજ તરંગિણી હતું એનું જે રચના કરી, જેને બનાવ્યું એ કોણ હતું? કલ્હણે. એ કલ્હણે રાજ તરંગિણીની રચના કરી હતી. અઢારમું, હર્ષવર્ધનનું જીવનચરિત્ર, હર્ષચરિત્ર રચના કોણે કરી હતી? જે રાજા હર્ષવર્ધન હતા તેમનું જીવનચરિત્ર, એટલે તેમના જીવન વિશે જેમણે લખ્યું હતું એને શું નામ આપવામાં આવ્યું? હર્ષચરિત્ર. એની રચના કોણે કરી હતી? બાણ ભટ્ટે. વાકાટક રાજતંત્રનો સ્થાપક કોણ હતો? જે વાકાટક નામનું રાજ્ય હતું તે રાજનો તંત્ર કોણ, એટલે જે રાજા રાજ્ય હોય તેને એક તંત્ર કરવું, એને એક નિયમો, એને ચલાવવા માટે જે આયોજન કરવું પડે એને રાજતંત્ર કહેવાય. એ રાજતંત્રના સ્થાપક કોણ હતા? વિંધ્ય શક્તિ. વિષ્ણુ, પ્રખ્યાત કવિ ભારવી કોના રાજ દરબારમાં સ્થાન શોભાવતા હતા? જે પ્રખ્યાત કવિ ભારવી હતા એ કોના રાજ દરબારમાં, જે રાજા મહારાજો સાથે એમનું સ્થાન હતું, તો કોણ આવશે? પલ્લવ રાજા મહેન્દ્ર વર્ધનના. પછી એકવીસમું, મંદિરો બાંધનાર તરીકે કયો શાસક જાણીતો હતો? મંદિરો બાંધનાર એટલે જે સૌથી વધારે મંદિરો બાંધતો હોય તેવો શાસક, એને શું કહેવામાં આવતું? તો મંદિરો બાંધનાર શાસક કોણ હતો? મહેન્દ્ર વર્ધમન પહેલો. પછી બાવીસ, કયા ચૌલ્ય રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો? જે હર્ષવર્ધન રાજા હતા એ ચૌલ્ય વંશના રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો. તો કયા હતા? પુલકેશી પહેલાએ કોને હરાવ્યા હતા? હર્ષવર્ધનને હરાવ્યા હતા. તેવીસમું, કયા ચીની મુસાફરે પુલકેશી બીજાના રાજદરબારની મુલાકાત લીધી હતી? ચીની મુસાફર હતો એને પુલકેશી રાજાના દરબારની નિહાળવા, એટલે કે જોવા આવ્યો હતો, એની મુલાકાત લેવા આવ્યો હતો. તો કોણ આવશે? યુ એન તસ્યાંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉપર જોયું કે પાર્ટ અંદર 14 નંબર પર જે હતું એમાં પણ આ સેમ સવાલ હતો, પણ આ બંનેમાં કંઈક ફેર હતો. જે શું છે, 14માં હતું ચંદ્રગુપ્ત બીજાના રાજદરબારમાં, અને આ 23માં છે પુલકેશી બીજાના રાજદરબારની મુલાકાત. તો આપણે જોયું કે ચીની મુસાફરે ચંદ્રગુપ્ત બીજાના રાજદરબારની મુલાકાત લીધી હતી, એ કોણ હતું? ફાહી યાન હતો. અને જે 23માં આપણે જોયું, તો ચીની મુસાફરે જે પુલકેશી કયા રાજાનું દરબારમાં ગયા હતા? પુલકેશી બીજાના રાજદરબારમાં. તો એ કોણ ગયો? તો હ્યુ એન તસ્યાંગ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ રીતનો સવાલ આવે તો પહેલાં ધ્યાન રાખવાનું કે ચંદ્રગુપ્ત બીજાનો રાજદરબાર છે કે પુલકેશી બીજાનો રાજદરબાર છે, પરીક્ષામાં ભૂલ થાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. પછી આગળ 24, ચોલ રાજવંશનો સૌથી મહાન રાજા કોણ હતો? જે ચોલ વંશ હતો તેનો સૌથી મહાન એટલે સારો રાજા, મહાન રાજા કોણ હતો? રાજરાજ પહેલો. 25, પાંડ્ય રાજવંશનો સૌથી મહાન રાજા કોણ હતો? જે પાંડ્ય નામનું રાજવંશ હતું તેનો મહાન રાજા કોણ હતો? સુંદર પાંડ્ય. આજે વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ 26 અહીંયા પૂર્ણ થાય છે. એમાં આજનું હોમવર્ક છે કે સ્વાધ્યાયપોથીમાં પાઠ 26 લખવું અને નોટમાં પણ ફરજિયાત પાઠ 26 લખવો. આવજો વિદ્યાર્થી મિત્રો.